ચાલુ કરીએ વિદ્યાર્થી મિત્રો સમ નંબર 4. તો સમ નંબર 4 ની અંદર આપણને ઇન્ફોર્મેશન શું આપી છે, એક રાષ્ટ્રીયકૃત બેંકમાં 80% ગ્રાહકો બચત ખાતું ધરાવે છે. બચત ખાતું ધરાવે છે તો પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 80/100. જે લોકો બચત ખાતું ધરાવે છે તો નીચે લખી કાઢીએ બચત ખાતું, આ સમજવા માટે. સેમ વે 50% ગ્રાહકો ચાલુ ખાતું ધરાવે છે, કરંટ અકાઉન્ટ જેને કહેવાય, તો પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એન. તો એમાં 50/100 એટલે એમાં લખી કાઢીએ ચાલુ ખાતું. એના પછી આગળ જઈએ, 90% ગ્રાહકો બચત ખાતા અને ચાલુ ખાતામાંથી ઓછામાં ઓછું, ઓકે અહીંયા જો ઓછામાં ઓછું વર્ડ આપ્યું છે તો ઓછામાં ઓછું એટલે વર્ડ આપે એટલે તમારા માઇન્ડમાં આવું જોઈએ, એ યોગ બી કેટલા છે, 90/100. હવે વિદ્યાર્થી મિત્રો તમારે જે જોઈએ છે આગળ વાંચીએ, આ બેંક ખાતાના ધારકોમાંથી યાદચ્છિક રીતે પસંદ કરાયેલ એક ગ્રાહક ખાતું ચાલુ ખાતું ધરાવે તો કઈ કન્ડિશન આવી, તો ને જો તો વાળી શરતી સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો હવે શું કરીશું, તો સૌથી પહેલાં તમે કહેશો સર અમારે જોઈએ છે શું, એ છે બી, તો એના માટે મહેનત કરવી પડશે. શાંતિથી જો બધામાં એક એક ઝીરો કપાય એવું છે તો આપણે પહેલો ઝીરો અહીંથી કાપી કાઢીએ, અહીંથી કાપી કાઢીએ, અહીંથી અહીંથી કટ થઈ જશે આટલા, એટલે નવું વર્ઝન હવે આવી જશે 8/10, અહીંયા આવી જશે 5/10 અને અહીંયા આવી જશે 9/10. શરૂઆત કરીએ તો એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ, તો પી ઓફ એ છેદ બી. તો તમે કહેશો સર પી ઓફ એ લખો 8/10, પી ઓફ બી લખીશું 5/10, એ છેદ બી આપણને આપ્યું નથી તો આપણે લખીશું અહીંયા એ યોગ બી 9/10. આટલી આપણને ઇન્ફોર્મેશન આપેલી છે. હવે આગળ જઈએ તો પી ઓફ એ છેદને આપણે અહીંયા લઈ લઈએ, પી ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ 8/10, 5/10, 9/10. સોલ્વ કરીએ તો લસા આમાં તો છેદ સરખા જ છે, 8+5-9. તો તમે શાંતિથી સોલ્વ કરશો એટલે તમે કહેશો સર 4/10, જે આપણને આન્સર તરફ લઈ જશે. આ કયો આન્સર મળ્યો, તો એ છેદ બીનો આન્સર મળ્યો. હવે જોવાળું વાક્ય લઈએ તો પી ઓફ જોમાં શું કીધું છે એ પહેલાં વાંચવું પડશે. તો જોની અંદર આગળ જઈએ તો જોની અંદર આગળ ઇન્ફોર્મેશન એમ આપી છે, પસંદ કરાયેલ એક ગ્રાહકનું ખાતું ચાલુ ખાતું હોય. ચાલુ ખાતું હોય તો ચાલુ ખાતાને આપણે અહીંયા લખવું પડે પી ઓફ બી, કેમકે આપણે ચાલુ ખાતું લીધું હતું જોવાળા વાક્યની અંદર, ચાલુ ખાતું આપણું અહીંયા બી છે, જે ખાસ ધ્યાન રાખજો એ ભૂલતા નહીં. તો અહીંયા લખીએ પી ઓફ એ છેદ બી અપોનમાં પી ઓફ બી. તો અહીંયા એ છેદ બી તમે કહેશો સર આપણી જોડે છે 4/10 અને એ છેદ બી છે 5/10, 4/10 અહીંયા લઈશું, 5/10 અહીંયા 10/5 આવશે, 10 અને 10 કટ થઈ જશે, 4/5 એ આપણો ફાઇનલ આન્સર કહેવાશે. વિદ્યાર્થી મિત્રો આની અંદર એક એક પોઈન્ટ હવે લેવલ ઉપર થતું જાય છે. યોગ ઘટના આપી, છેદ ઘટના શોધવાની હતી, જૂના બધા પોઈન્ટ આવતા જશે, ધ્યાનથી સમજતા જશો તો ખબર નહીં પડે એવું બનશે નહીં. જો ક્યાંક ડાઉટ આવતો હોય તો જૂની વિડીયો 1.2, 1.3 ધ્યાનથી જોઈ લો તો વધારે ક્લિયર થઈ જશે, કેમ કે અમુક પોઈન્ટ આ જેવી રીતે એ યોગ બી જે આપણે ડિસ્કસ કર્યું એ પહેલાં આવી ગયું છે એ પોઈન્ટ છે. હવે જઈશું આપણે સમ નંબર 5 તરફ.